વડોદરા શહેર કોંગ્રેસે શિક્ષણમાં ભગવાકરણના આરોપ સાથે શિક્ષણ વિભાગ અને સરકાર સામે મોરચો ખોલ્યો. દેખાવો કરતા શિક્ષણ વિભાગના પરિપત્રની હોળી કરી. દેખાવ અને રોષ એટલો હતો કે કોંગ્રેસના નેતાઓ ભાન ભૂલી ગયા અને અપમાન કરી બેઠા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, સ્વામી વિવેકાનંદ, રવિન્દ્રનાથ ટાગોર, ડોક્ટર રાધાકૃષ્ણ સહિતના દેશના વિરલાઓનું. પરિપત્રની હોળી કરતા કરતા દેશના મહાનુભાવોના ફોટા જેના પર હતા તે કાગળોને પણ કાર્યકરો અને નેતાઓએ સળગાવી નાખ્યા. હોળી કરવામાં એટલા મસ્ત રહ્યા કે તેઓએ કરી નાખ્યું દેશના મહાનુભાવોનું અપમાન. આટલેથી ન ટકતા કોંગ્રેસના નેતાઓએ ફરી વિવાદાસ્પદ નિવેદન કરી નાખ્યું. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે તો ત્યાં સુધી કહી દીધું કે મહાન વિભૂતિઓના ફોટોગ્રાફ લગાવવાથી પુસ્તક પવિત્ર નથી બનતું. આટલેથી પણ આ નેતાજી અટક્યા નથી. સાંભળો જરા તેમને. સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા શિક્ષણના ભગવાકરણ સામે ગુજરાત કોંગ્રેસમાં વિરોધ થઈ રહ્યો છે અને ગુજરાત સરકારે જે પરિપત્ર અને જે બુકમાં પ્રસ્તાવના લખી છે એની હોળી કરવાનો કાર્યક્રમ અમે કર્યો હતો. તમે જાણો છો કે જે બુક્સ અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવી છે જેમાં ઇતિહાસ અને ભૂગોળને બદલવાની વાત કરવામાં આવી છે એના પાનનો પણ સામેલ કરવામાં આવેલો છે. તમે જાણો છો અને જોઈ શકો છો કે આ શિક્ષણનું ભારતીયકરણ આ પુસ્તકનો વિરોધ છે. આ પુસ્તકની અંદર ભારતનો ઇતિહાસ અને ભૂગોળ બદલવામાં આવ્યા છે. આની ઉપર વિભૂતિઓના જે ફોટા છે એનો વિરોધ કોઈ ન કરી શકે. આ મામલે વડોદરામાં ભાજપે તીખી પ્રતિક્રિયા આપી છે અને કોંગ્રેસના આ કૃત્યને દેશની મહાન વિભૂતિઓનું અપમાન ગણાવ્યું છે અને કોંગ્રેસ આ મુદ્દે માફી માંગે તેવી માંગ કરી છે. મને લાગે છે કે વડોદરા કોંગ્રેસે સંસ્કારી નગરી વડોદરાને લાંછનરૂપ કૃત્ય આજે કર્યું છે. ચરિત્રહીન કોંગ્રેસ દ્વારા જે પ્રકારે મહાન વિભૂતિઓ કે જેમનામાંથી આગામી પેઢી પ્રેરણા લઈને પોતાનું જીવન એ ઘડતર તરફ આગળ વધારતી હોય છે, એમના ફોટાઓનું જાહેર ચાર રસ્તા પર આવી રીતે સળગાવવા અને કઈ વિભૂતિઓ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી, રવિન્દ્રનાથ ટાગોર, મહર્ષિ અરવિંદ, યુવાનોના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજી, એમના ફોટાઓનું જાહેર ચાર રસ્તા પર જે રીતે જે લોકોએ દહન કોંગ્રેસે કર્યું છે, મને લાગે છે કે હવે કોંગ્રેસનો અંતિમ સમય આવ્યો છે. કોંગ્રેસે ભૂલ કરી એક તો કાગળોમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર પટેલ, સ્વામી વિવેકાનંદ જેવી વિભૂતિઓના ફોટા હોવા છતાં તેને સળગાવી નાખ્યા અને ઉપરથી કોંગ્રેસના નેતાને લાગે છે કે તેમાં કોઈ અપમાન નથી, પુસ્તકમાં ફોટા હોવાથી તે પવિત્ર નથી થઈ જતું, જે ખરેખર આશ્ચર્ય જન્માવે તેવી બાબત છે. ભાજપે હાલ તો તેનો વિરોધ કરી માફી માંગવાની વાત કરી છે, ત્યારે આગામી દિવસોમાં આ વિવાદ વકરે તેવું લાગી રહ્યું છે. અમિત પટેલ, TV9, વડોદરા.